નંદિકેશ્વરનો શ્રાપનો અવાજ સંભળાયો, ભગવાન શિવની સમાધિ ખુલી અને ખુલતાની સાથે કહ્યું, નંદી શું છે આ? નંદીશ્વરે કહ્યું, પ્રભુ દક્ષ મહારાજે આપનું અપમાન કર્યું, આપ સમાધિમાં હતા પણ મારાથી એ સહન ન થયું એટલે મેં એમને શ્રાપ આપ્યો. ભગવાન શિવજી કહે છે, નંદીશ્વર એ મારા પિતા તુલ્ય છે, મારા પિતા સમાન છે, મારી પત્નીના પિતા એટલે મારા પિતા તુલ્ય, એને શ્રાપ ન હોય. છતાં દક્ષ મહારાજે પોતાનું બોલવાનું ચાલુ રાખ્યું, શાંત ન થયા એટલે ભગવાન શિવજી પોતાના ગણોને લઈ અને ત્યાંથી વિદાય થયા. આવા કૈલાસની અંદર, પણ કૈલાસમાં આવ્યા પછી પોતાના પત્નીને એમણે ન કહ્યું કે તમારા પિતાએ મારું અપમાન કર્યું. આ તરફ દક્ષ મહારાજે જાહેરાત કરી કે કોઈ પણ યજ્ઞ કરશે અને જો શિવજીને એમાં ભાગ આપશે તો એને તકલીફ થશે. બધાને હુકમ કર્યો કે શિવજીને ભાગ આપવો નહીં. હવે દક્ષ મહારાજ પ્રમુખ અને પ્રમુખનો હુકમ થાય શિવને ભાગ ના આપવો, પછી કોઈની હિંમત છે કે શિવને ભાગ આપી શકે? સભા વિખરાઈ, પોતપોતાના ઘરે આવ્યા, પણ હવે યજ્ઞ કરાય નહીં. જો યજ્ઞ કરીએ અને શિવને ભાગ આપીએ તો દક્ષના ક્રોધનો ભોગ બનવું પડે, અને એને ભાગ ના આપીએ તો શિવના ક્રોધનો ભોગ બનવું પડે. એટલે યજ્ઞો જ બંધ થયા. ઘણો બધો સમય ગયો પણ કોઈ યજ્ઞ ન કરે. અંતે દક્ષ સમજી ગયા કે શિવના ભયથી કોઈ યજ્ઞ કરતું નથી. એટલે એ જ સમયે દક્ષ મહારાજે નક્કી કર્યું કે હવે હું યજ્ઞ કરીશ, અને બૃહસ્પતિ સવ નામના યજ્ઞનું આયોજન કર્યું છે. બૃહસ્પતિ સવ નામના યજ્ઞનું આયોજન કર્યું, પત્રિકાઓ તૈયાર કરવામાં આવી, પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું, દેવો ઋષિઓ સિદ્ધો ગંધર્વો બધાને આમંત્રણ આપવામાં આવ્યું. પણ એક ભગવાન શિવને આમંત્રણ આપ્યું નથી. યજ્ઞનો દિવસ આવ્યો અને દિવસ આવતા બધા જ દેવતાઓ સિદ્ધો ઋષિઓ બધા પોતપોતાના વિમાનમાં તૈયાર થઈ થઈ અને વિમાનમાં બેસી અને દક્ષ મહારાજના યજ્ઞમાં જવાની તૈયારી જવા લાગ્યા. પણ બધાને ખબર હતી કે શિવજીને આમંત્રણ નથી, એટલે ઈરાદાપૂર્વક પોતપોતાના વિમાનોને કૈલાસ ઉપરથી પસાર કરવા લાગ્યા. આ તરફ ભગવાન શિવ સતીને કથા કહે, વિમાનનો અવાજ આવ્યો, સતીએ જોયું અને ભગવાન મહાદેવને પૂછ્યું, પ્રભુ આ બધા ક્યાં? ભગવાન શિવજીએ કહ્યું કે જ્યાં જતા હોય ત્યાં જવા દો, આપણે કથામાં ધ્યાન આપો. સતી એ વાતને સાંભળવા તૈયાર નથી, કહું કહો આ બધા ક્યાં જાય? ભગવાન શિવજીએ કહ્યું, દેવી તમારા પિતા બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે અને એ યજ્ઞની અંદર આ બધા જઈ રહ્યા છે. સતીએ કહ્યું, મારા પિતા યજ્ઞ? કહ્યું, હા. આપણે ભગવાન શિવજીએ કહ્યું કે આપણને આમંત્રણ નથી એટલે આપણે ન જવાય. શું વાત કરો છો? કહ્યું, હા આમંત્રણ નથી એટલે આપણે જવાનું નથી. સતીએ ભગવાન શિવની સામે દલીલ કરી, તર્કો કર્યા છે, કહ્યું, પ્રભુ આપ તો કહો છો વારે વારે કે ચાર જગ્યાએ વગર આમંત્રણે જઈ શકાય,
एक पिताना घरे कहीं प्रसंग होय आमंत्रण न मळ्युं होय तो एमां आमंत्रणनी राह न जोवाय त्यां दोड़ीने जवुं जोईए। बीजुं मित्रना घरे कंईक प्रसंग होय अने आमंत्रण कदाच न मळ्युं होय तो वगर आमंत्रणे त्यां जई शकाय। त्रीजुं आपणा सद्गुरुने त्यां कंई प्रसंग होय अने आपणने आमंत्रण न मळ्युं होय तो त्यां पण वगर आमंत्रणे जई शकाय। અને ચોથું જ્યાં સત્સંગ થતો હોય એ સત્સંગની અંદર કદાચ આપણને આમંત્રણ ન મળ્યું હોય તો ત્યાં પણ વગર આમંત્રણે જઈ શકાય। આ તમે તો કહો છો કથા અને આજ ના પાડો છો કે નથી જવાનું, હું તો જઈશ, મારે જવું છે મારા પિતાને ત્યાં। સતીએ હઠ પકડી અને સ્ત્રીની હઠની સામે ભલભલાએ ઝૂકવું પડ્યું છે, કોઈનું ચાલ્યું નથી। સતીએ હઠ કરી એટલે ભગવાન શિવજીને કહ્યું કે હું તો જઈશ, મારા પિતાને ત્યાં હવન છે। ભગવાન ના કહે, પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો કે તમારા પિતાએ મારું અપમાન કર્યું હતું અને મારા દ્વેષને ખાતર આ યજ્ઞ કરી રહ્યા છે। સતી જવા માટે તૈયાર થયા, કહું ગમે તે કહો પણ હું જવાની। નંદિકેશ્વરને કહું તૈયારી કરો, જેટલા કપડાં ઘરેણાં જે કાંઈ વસ્તુ છે કબાટ ખાલી કરીને બધું લેતા જાઓ, અહીં જોઈએ નહીં કૈલાસમાં કાંઈ। આ વળી પછી ભગવાન જાણતા હતા કે આ જશે પછી પાછા, અને ખોટું એકાદું કંઈક ઘરેણું કપડું રહી ગયું હોય તો એને જોઈને મારે બધું લઈ જાઓ, કઈ ન જોઈએ। નંદિકેશ્વર તૈયાર થયા, સાથે ગણોને મોકલ્યા છે અને સતીને કહ્યું જાઓ દેવી તમારા પિતાને ત્યાં। સતી તૈયાર થઈ અને હોંશે હોંશે નીકળ્યા, એને થયું કે મારા પિતાને ત્યાં હવન છે, જવું છે। આવ્યા છે પિતાના નગરની અંદર અને પિતાના નગરની અંદર પ્રવેશ કર્યો અને કર્તાની સાથે જે દ્રશ્યો સર્જાયા છે, કારણ કે દક્ષે હુકમ કર્યો હતો કે મારી પુત્રી સતી કે મારો જમાય શિવ એ મારા નગરની અંદર પ્રવેશ કરે તો ખબરદાર કોઈએ એને સન્માન આપવાનું નથી। અને આજ સતીનો નગરમાં પ્રવેશ થયો અને નગરવાસીઓ સતીને જોઈ અને પોતાના મુખને ફેરવવા લાગ્યા છે। પિતુ ભવન જબ ગઈ ભવન, દક્ષ ત્રાસ કાહુન સન્માન। પિતા ભવન જબ ગઈ સતી બિલો
સતીએ જ્યાં નગરની અંદર પ્રવેશ કર્યો, કોઈ સન્માન ન આપ્યું. બધા પોતા પોતપોતાના મુખને ફેરવવા લાગ્યા. આ સતી મનમાં વિચાર કરે કે જે પિતાને ત્યાંથી લગ્ન પછી મેં વિદાય લીધેલી, અને નગરનો એક એક વ્યક્તિ દરેકની આંખમાં આંસુ, કોઈ વ્યક્તિ એવો ન હતો કે જેની આંખમાં આંસુ ન હોય. અને આજ મારા પિતા એટલા બધા ક્રૂર બન્યા કે હુકમ કર્યો નગરમાં કે મારી પુત્રી સતી, કે મારા જમાય શિવ આવે તો એને કોઈ સન્માન ન. સબતે કઠિન જાતિ અપમાન. આજ સતીના હૃદયમાં દુઃખ થયું, પણ શિવજી ના કહેતા હતા અને છતાં હઠ કરીને આવ્યા હતા, એટલે શું થાય? એને થયું કે કંઈ વાંધો નહીં, મહેલમાં જઈશ ત્યાં મારી બહેનો મને મળશે, ગ્રામવાસીઓ સન્માન ન આપે તો શું ફરક પડે છે, મારા પરિવાર વાળા તો મારું સન્માન કરશે. એમ વિચાર કરતા કરતા મહેલના દરવાજાની અંદર પ્રવેશ કર્યો અને સામેથી સતીની બહેનો મળી છે. અને જ્યાં સતીને જોયા અને જોતાની સાથે હાસ્ય કરવા લાગી અને એકબીજાને કહેવા લાગી કે જો તો ખરા, લોકોને આમંત્રણ ન હોય તોય દોડ્યા આવે છે. આહા, સતીને થયું કે જો આ ધરતી ફાટે ને તો એની અંદર હમણાં સમાઈ જાવ. ધરતી માર્ગ આપે તો એની અંદર સમાઈ જાવ. આજ પોતાના પરિવારના સભ્યોએ અપમાન કર્યું, કારણ એકમાત્ર શિવજી ઉભા ન થયા, કારણ માત્ર એટલું હતું, એનાથી વિશેષ કોઈ કારણ નહીં. અને એમાં એક પિતાએ પોતાની પુત્રીનું અપમાન કેટલી હદ સુધી કર્યું મને તમને બધાને ખબર છે કે દીકરી એ પિતા અને પુત્રીનો સંબંધ કેવો છે. માનો અને દીકરાનો સંબંધ જુદો હોય અને પિતા અને પુત્રીનો સંબંધ જુદો હોય, અને પુત્રીના વિવાહ થાય એ વિવાહના સમયે બધાની આંખમાં આંસુ હોય, પણ એક પાત્ર એવું કે હૃદયની અંદર અત્યંત દુઃખી છે, પણ પોતાની આંખમાંથી આંસુ પાડી શકતો નથી. સવારમાં એટલો બધો આનંદ હોય, હમણાં જાન આવશે, હમણાં બારાત આવશે, સુંદર મજાનો મંડપ તૈયાર કર્યો હોય, ખૂબ ખર્ચો કરી અને પિતા પોતાની પુત્રીને પરણાવવા માટેની તૈયારી કરે, પણ એ માંડવો જ્યારે સાંજ થાય અને કન્યાની વિદાય થાય, સવારના પહોરમાં જે મંડપ શોભતો હોય એ એક કન્યાની વિદાયથી મંડપ સૂનો થઈ જાય. આજ પિતાના હૃદયમાં એ વાતનું દુઃખ હોય કે આજ મારો કાળજાનો ટુકડો મને છોડી અને જતો રહેશે, રડી પણ ન શકે, હસી પણ ન શકે. પિતા
અને પુત્રીનો પ્રેમ છે. આજ સતીને થયું કે મારા પિતાને શું થયું, આંખની પલકોની પાછળ આંસુ છુપાયા છે. સતીને થયું કે હવે ક્યાં જાઉં, હવે મારા માટે કોણ. છેલ્લે એને થયું કે એક પાત્ર મારા માટે બચ્યું છે અને એ છે મારી માં. એને થયું કે લાવ, કોઈએ મારો આદર ન કર્યો, કોઈએ મને માન સન્માન ન આપ્યું, પણ હજી એક પાત્ર બચ્યું છે, એ છે મારી માં, અને મારી માં એ મારું અપમાન નહીં કરે. અને બહુ સાચી વાત છે. દીકરો કે દીકરી કદાચ ગમે તેવા હોય તો એ માતાને માટે તો એ સોનાના છે, અને માં ક્યારે પોતાના સંતાનોનું અપમાન એનો અનાદર કરી ન શકે. સતીને થયું કે મારી માં પાસે જાઓ, એક બચ્યું છે એ છે મારી માં. મોઢે બોલું માં, મને મારા હાથે નાનપણ સાંભરે, અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. સતી આવ્યા છે પોતાની માતાના મહેલે, અને માતાના મહેલે આવી માતાના ખંડની અંદર, માતાના ઓરડાની અંદર પ્રવેશ કર્યો. માતા પ્રસૂતિએ જ્યાં જોયું કે સતીનું આગમન થયું છે, એમ દોટ કાઢી અને પોતાની પુત્રીને છાતી સરસી ચાંપી, પલકોની પાછળ છુપાયેલા આંસુ, એ આંસુ દડદડ વહેવા લાગ્યા. માતા અને પુત્રી બંનેની આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. આ સતી કહે છે, માં મારો કે મારા પતિનો એવો તે કયો અપરાધ થયો કે મારા પિતાએ મારું અને મારા પતિનું અપમાનજનક પગલું ભરવું પડ્યું. માતા પ્રસૂતિએ કહ્યું, બેટા મને પણ સમજાતું નથી કે શું છે. આજ તારા પિતા ક્રૂર બન્યા છે. સતીએ માને કહ્યું કે માં આપના ચરણમાં વંદન, હવે હું જાઉં છું. સતી માતાના મહેલેથી નીકળ્યા અને જ્યાં દક્ષ મહારાજે યજ્ઞ મંડપની રચના કરી હતી ત્યાં પહોંચ્યા છે. યજ્ઞ મંડપની અંદર જોઈ જઈ અને જોયું સતીએ, બધાની સ્થાપના છે પણ પોતાના પતિની સ્થાપના નથી. અને આ દ્રશ્ય જોયું અને સતી સમજી ગયા. સતીને થયું કે મારું અપમાન કરે ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે મારા પતિનું અપમાન થયું. અને જ્યારે સતી યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કર્યો ત્યારે દક્ષ મહારાજનું ધ્યાન સતી તરફ હતું. એ પોતાની દ્રષ્ટિને દક્ષ મહારાજે ફેરવી લીધી, ફરી ગયા, મુખને ફેરવી લીધું. સતી સમજી ગયા કે હું અહીં આવી છું એ મારા પિતાને ગમ્યું નથી, અને એટલે કહ્યું કે નહીં આદર નહીં આવકાર અને નહીં નહીં નોમાં નેહ, તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વર્ષે મેં. નહીં આદર નહીં આવકાર, ગમે તેટલી સંપત્તિ હોય પણ જો સન્માન ન જળવાય તો એ જિંદગી શું કામની, જળવાય નહીં સન્માન તો એ જિંદગી શું કામની, નાચે નહીં ભગવાન તો એ બંદગી શું કામની, જળવાય નહીં સન્માન તો એ જિંદગી શું કામની, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી શું કામ. આજ સતીને પોતાનું અને પોતાના
પતિનું અપમાન સહન ન થયું. અને સતી પોતાના પિતાને કહેવા લાગ્યા છે કે પિતાજી, આપ મારા પિતા છો એટલે આપને હું દંડ ન કરી શકું, કારણ કે આપ મારા પિતા છો અને પુત્ર કે પુત્રીને અધિકાર નથી પોતાના માત પિતાને દંડ આપવાનો, એટલે હું આપને તો દંડ ના આપી શકું, પણ આપનાથી નિર્માણ થયેલું આ શરીર, એ શરીરને હું ચોક્કસ દંડ આપીશ. હે પિતાજી, આપ જે આ કરી રહ્યા છો એ ઉચિત નથી. અને ક્રોધ આવ્યો સતીને અને પોતાના જમણા પગના અંગૂઠાની અંદરથી યોગ અગ્નિને પ્રજ્વલિત કર્યો છે. અને યોગ અગ્નિ પ્રજ્વલિત થતાની સાથે સતીનો દેહ ભડ 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 ભડવા લાગ્યો. અને દેહને બળતો જોઈ અને યજ્ઞ મંડપની અંદર હાહાકાર થઈ ગયો. સતી જ્યારે પોતાના પિતાને વચનો કહેતા હતા એ સમયે ઉખા નામના ઋષિ હતા, એણે હાસ્ય કર્યું. ભૃગુ નામના ઋષિ હતા, એણે પોતાની દાઢીમાં હાથ નાખેલો અને મરક મરક હસતા હતા. ભગવાન શિવના ગણો આસપાસમાં ઉભા હતા, એ આ દ્રશ્ય જોતા હતા. સતીના દેહને બળતો જોઈ અને ગણો દોટ કાઢી અને કૈલાસની અંદર આવ્યા. અને કૈલાસની અંદર આવી અને ભગવાન શિવને જાણ કરી કે પ્રભુ, સતીનો દેહ બળી રહ્યો છે. આ વાતને જાણી અને ભગવાન શિવને ક્રોધ આવ્યો અને ક્રોધ આવતા પોતાની જટાને ખુલ્લી કરી અને પછાડી, જટા પછાડીને એની અંદરથી એક ગણને ઉત્પન્ન કર્યો જેનું નામ છે વીરભદ્ર. અને વીરભદ્રને આજ્ઞા કરી કે જાવ, બધા ગણોને લઈને જાવ અને દક્ષ યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર નીકળ્યા છે પોતાના ગણોની સાથે. આવા કનખલ ક્ષેત્રની અંદર આવતાની સાથે મંડપને તોડી નાખ્યો છે. યજ્ઞ મંડપ તૂટ્યો. જે ઋષિએ પોતાની દાઢીમાં હાથ રાખ્યો તો દાઢી ખેંચી નાખી. જે ઋષિ હાસ્ય કર્યું તો એક મુષ્ટિકારો પ્રહાર કર્યો, એના દાંત તોડી નાખ્યા. અને જે મુખથી દક્ષ મહારાજે પોતાના સ્વામી એવા ભગવાન શિવની નિંદા કરી હતી, એ દક્ષ મહારાજનું મસ્તક કાપી અને યજ્ઞ કુંડની અંદર હોમી દીધું.